બરવાળા ફાયર વિભાગ તેમજ બોટાદ ફાયર વિભાગ દ્વારા બરવાળા મુકામે કોવિડ 19 હોસ્પિટલ ખાતે ફાઈટર ડેમોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં તાજેતરમાં બનેલ રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલની આગ જનની દુર્ઘટનાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે, તેમજ અધિકારીઓ કર્મચારીઓને પણ સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુસર આગજનની ઘટનામાં કઈ રીતે શું કરવું તેને લઈને બરવાળા તેમજ બોટાદ ફાયર વિભાગ ઓફિસરો અને અધિકારીઓ દ્વારા બરવાળા ખાતે કોવિડ 19 હોસ્પિટલ ખાતે ડેમોન્સ્ટ્રેશન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સ્ટેશનમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના સત્તાધીશ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દુર્ઘટના વખતે કઈ રીતે પગલાં ભરવા અને કઈ રીતે આગજનની ઘટનામાં લોકોને બચાવવા તે માટે ફાયર ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. વધુમાં બરવાળા નગરપાલિકા તેમજ સ્ટાફ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે કોરોના મહામારીને લઈને ઘરેથી બહાર ન નીકળો તો, અને જો બહાર નીકળો તો માસ્ક ફરજિયાત પહેરીને જ નીકળવું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બરવાળા ફાયર વિભાગ ઇન્ચાર્જ મેહુલભાઈ ત્રિવેદી તેમજ બોટાદ ફાયર ઇન્ચાર્જ રાજુભાઈ ધાંધલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. બોટાદથી રાજન બાણા સાથે અક્ષય પરમારનો રિપોર્ટ. મેહુલભાઈ ત્રિવેદી, ઇન્ચાર્જ ફાયર ઓફિસર, બરવાળા નગરપાલિકા. આજે બરવાળા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કોવિડ હોસ્પિટલની અંદર બોટાદ નગરપાલિકા ફાયર વિભાગ અને બરવાળા નગરપાલિકા ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે ફાયર ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું, જે રાજકોટ કોવિડ હોસ્પિટલ અને અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં જે આગજનીની ઘટના ઘટી અને જાનહાની થઈ એને અનુલક્ષીને આરોગ્ય વિભાગની ટીમને માહિતગાર કરવા માટે થઈ અને આ ડેમોન્સ્ટ્રેશનનું આખું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુભાઈ દાદર, બોટાદ ઇન્ચાર્જ ફાયર સુપરવાઇઝર. અમે અત્યારે બરવાળા કોવિડ હોસ્પિટલમાં બોટાદ અને બરવાળા ફાયર સંયુક્ત એક ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ રાખ્યો હતો. આગામી રાજકોટ અને અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને એમાં જે જાનહાની થઈ એને અનુલક્ષીને અહીંયા કોઈ આપણે આગો બનાવ ન બને એટલા માટે બોટાદ અને બરવાળા ફાયર સ્ટેશન સંયુક્ત ટીમ, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ એને બધાને આરોગ્ય વિભાગને માહિતગાર કરવા માટે અત્યારે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું.